વેલકમ બેક સમાચારમાં આગળ વાત સુરતની જાહેરમાં દારૂ વેચાણનો વીડિયો એકવાર ફરી વાયરલ થયો છે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારનો આ વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે પૂણાના રાજુલનગરમાં આ જાહેરમાં દારૂ વેચાણનો વીડિયો વાયરલ થયો ન્યૂઝ એટીન ગુજરાતી વીડિયોની પુષ્ટિ નથી કરતું પ્રતિબંધ છતાં દારૂ વેચાણને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે વડોદરામાં યુવા ધનને બરબાદ કરનારા સકંજામાં એસઓજી પોલીસે ત્રીસ લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે મુંબઈના ડ્રગ સપ્લાયર અને એક વડોદરાના એક ઇસમની ધરપકડ કરવામાં આવી મુંબઈના ડ્રગ્સ સપ્લાયર સલીમ શેખની ધરપકડ કરવામાં આવી છે તો વડોદરામાં તાંદલજાના એક અપાર્ટમેન્ટમાં ત્રીસ લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે એસઓજી પોલીસે મુંબઈના ડ્રગ્સ સપ્લાયર સલીમ શેખ અને વડોદરાના એક ઇસમ ઇમરાન ખાનની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક ફરાર આરોપીને પકડી પાડવા તપાસ તેજ કરી છે નવસારીના વિજલપોરમાં ધૂળેટીના રંગ લગાવતા આધેડે કિશોરીની લાજ લેવાનો પ્રયત્ન કર્યો ચૌદ વર્ષની કિશોરી પોતાની બહેનપણીઓ સાથે ધૂળેટી રમતી હતી તે સમયે કિશોરીને આધેડે ખેંચીને છાતીના ભાગે અડપલા કરી લાજ લેવાનો પ્રયત્ન કર્યો હતો તો આ સંદર્ભે કિશોરીના પિતાએ વિજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે એકતાળીસ વર્ષીય આરોપી વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આધેડનો મેડિકલ ટેસ્ટ કરી વધુ તપાસ હાથ ધરી છે ભાવનગરના તળાચાના સાંકડાસર ગામ પાસે આવેલ કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે યુવક નદીમાં નહાવા ગયો હતો તે સમયે યુવક કેનાલમાં ડૂબ્યો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો તો ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કઢાયો છે યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમઆરથી ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ખેડાના નડિયાદ તાલુકાના વીણા ગામમાં આવેલા ઇન્દિરા નગરીમાં કિશોરીનું કુવામાં પડી જતા મોત નીપજ્યું કિશોરી સિત્તેર ફૂટ ઊંડા વાવરુ કુવામાં પડી ગઈ હતી ત્યારે કિશોરીનું પાણીમાં પડી જવાથી મોત થયું છે ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સિત્તેર ફૂટ ઊંડા કુવામાંથી લગભગ એક કલાકની જહેમત બાદ કિશોરીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો તો સમગ્ર બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસ દ્વારા ગૃહ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મહીસાગરના લુણાવાડાના ટ્રકના ટાયર ગટરમાં ફસાવાનો બનાવ સામે આવ્યો છે કૃષ્ણા ટીવી શોરૂમ પાસે આ ઘટના બની હતી જેમાં છ મહિના પહેલા જ બનેલી ગટરના કામ ઉપર સવાલ ઉઠ્યા હતા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લુણાવાડા નગરપાલિકા દ્વારા લુણાવાડા મુકામે ગોધરા હાઇવે ઉપર માર્કેટિંગ યાર્ડમાં દરવાજાની પાનમ સ્મશાન સુધી સોળ લાખથી વધુ રકમ ખર્ચ કરી પાંચસો મીટરની લંબાઈની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી હતી હલકી ગુણવત્તાવાળી ડ્રેનેજ પરથી પસાર થતા વાહન ડ્રેનેજ પરનો સ્લેબ તૂટી જતા ટ્રક ઉંડી ગટરમાં ઉતરી ગઈ જોકે કોઈ જાનહાની નથી થઈ પરંતુ સવાલ એ થાય છે કે શું તંત્ર હલકી ગુણવત્તાવાળી ગટર બનાવનાર કોન્ટ્રાક્ટર ઉપર કોઈ લેશે કે નહીં ધૂળેટીના દિવસે સુરતની સિવિલ હોસ્પિટલના ક્રોમા સેન્ટરમાં દર્દીઓનું ઘોડાપુર જોવા મળ્યું સિવિલ હોસ્પિટલમાં માત્ર ચોવીસ કલાકમાં છસોથી વધુ કેસીસ નોંધાયા છે એક દિવસમાં સાહીઠ લોકોના રોડ અકસ્માત થયા અને એકતાળીસ લોકો સાથે મારામારીની ઘટના બની તેમજ ઓગણીસ લોકો ધાબા પરથી નીચે પટકાયા જ્યારે બે લોકો પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા જેથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે સેન્ટરમાં કેસ એટલે છે હવે વાત કરીશું યોગ કરતા મોતની ક્રિકેટ અને ફૂટબોલ રમતા રમતા મોત હવે તો યોગ કરતા મોત થવાની ઘટના પણ બની રહી છે સુરતમાં યોગ કરતી વખતે મોતનો બનાવ બન્યો છે કિરણ ચોક વિસ્તારમાં વહેલી સવારે યોગા કરતી વખતે ચુમ્માળીસ વર્ષે યુવક ઢળી પડ્યા હતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા મહત્વનું છે કે સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ ત્રણ યુવાનોના મોતની ઘટના સામે આવી ચૂકી છે ત્યારે વધુ એક યુવાનનું યોગા દરમિયાન મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી યોગ સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરિકૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે તેવામાં આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા તેવામાં ચુમ્માળીસ વર્ષીય મુકેશભાઈ પણ યોગા કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ઢળી પડ્યા જેથી તાત્કાલિક તેમની નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર